हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू माय यूट्यूब चैनल। आज आपणे यूनिट 2 नी अंदर ह्यूमन रोबोट नो बीजो पार्ट भणीशुं। पहला पार्ट नी अंदर आपणे रोबोट विशे माहिती मेळवी, केवा प्रकारना रोबोट होय अने केवा प्रकारनी तेओ कामगीरी करता होय, बराबर, अने लोको माटे अने आपणा माटे ए रोबोट केवी रीते ઉપયોગી છે તેની પણ આપણે પહેલા ભાગની અંદર આપણે જોયું। તો જોઈએ નાઉ પાર્ટ નંબર 2, યુનિટ નંબર 2, ધ હ્યુમન રોબોટ। તો જોઈએ પેજ નંબર 60। દરેક વિદ્યાર્થી પોતાની ટેક્સ્ટબુક ખુલ્લી રાખશે અને એમાં આપેલા સેન્ટેન્સ પ્રમાણે, પેરેગ્રાફ પ્રમાણે એની ખાસ ધ્યાનથી જોશે અને આપેલા સેન્ટેન્સને બરાબર સમજવાનો કરશે। કે જ્યાં કોઈ સ્પેલિંગ અટપટા હશે તો એને પણ સમજવાનો કોશિશ કરશે અને જે સ્પેલિંગ ઉપર ભાર હોય તમારે નોટબુકમાં લખવાનો થાય। જોઈએ પેજ નંબર 16 કાઢો બધા। ઇટ ઓપરેટ્સ વિથ ઇન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર। કે આ જે રોબોટ છે એ ઓપરેટ થાય છે, કાર્યરત થાય છે, તો એનો લિમિટેડ રેડિયસ, રેડિયસ એટલે કે ત્રિજ્યા, રેડિયસ એટલે ત્રિજ્યા, ખાસ સમજો, ઓફ અ કિલોમીટર, કિલોમીટર ના એરિયાની અંદર, એ રિમોટ હોય એના કિલોમીટર એરિયાની અંદર એ શું કરે છે, પોતાનું કામ આપે છે। બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંહ 070। ચલો જવા દો, આપણે આને ઓળખીએ કે આ રોબોટ છે કે જેનું નામ શું છે, રામસિંહ 070। જે માણસનું નામ હોય તેમ અહીંયા પણ આ રોબોટને નામ આપેલું છે કે રામસિંહ 070। ધ સેલ્સમેન એક્સક્લેમ્ડ, સેલ્સમેને વર્ણનાત્મક રીતે સમજાવતા કહ્યું। ખાસ સમજો, શબ્દોને ખાસ સમજો, કયો શબ્દ શું કહેવા માંગે છે, બરાબર, પછી પાછળથી ખ્યાલ ના આવે તો પછી ખબર નહીં પડે એવું ના કહેવાય, એટલે બરાબર ધ્યાન રાખીને સમજવાની કોશિશ કરશો। પ્રેમ ચોપરા નોડેડ, નોડેડ એટલે માથું હલાવવું, કે એને જે કંઈ સમજ આપી એની એને સમજ પડી। ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ કે ગ્રીડ મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામડ ફંક્શન, એ ડેમોન્સ્ટ્રેટ, તમે કોઈ બી શોપ પર જાઓ કે શોરૂમમાં જાઓ, ફોર એક્ઝામ્પલ તમે ઇલેક્ટ્રિક શોરૂમમાં જાઓ તો આપણે તમે ટીવી વિશે વાત કરશો તો ટીવીનું બધું તમને ફંક્શન સમજાવશે, ચાલુ કરીને બતાવશે, જેને આપણે શું કહીએ છીએ, ડેમોન્સ્ટ્રેશન। એન્ડ ધ ગેટ, ગેટ એટલે ચાલવાની રી, કે રોબોટ કેવી રીતે ચાલે છે, ચાલો અને રી, સ્પેલિંગ બધા બોર્ડ ઉપર લખાય જરૂરી નથી, પણ સ્પેલિંગ જે કંઈ વંચાય એને બરાબર સ્પેલિંગનો અર્થ સમજવાનો કોશિશ કરજો। ગ્રીપ, ગ્રીપ એટલે એની પકડ, કોઈ પણ વસ્તુ ઓબ્જેક્ટને પકડે તો એની પકડ વિશે સમજાયું। મૂવમેન્ટ એના હલનચલન વિશે, બરાબર, એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન કે તેની અંદર ફિટ કરવામાં આવેલા કેટલા પ્રોગ્રામ, કે ભાઈ આ રોબોટ પર્ટિક્યુલર કામ કરી શકે છે, એના સિવાય એ વધારે કોઈ કરી શકે, કારણ કે એનામાં એ પ્રકારના કમાન્ડ ફિટ કરવામાં આવ્યા છે, કારણ કે રોબોટની અંદર લાગણી કે સેન્સ હોતું નથી, તે કોના પર કામ કરે છે, કોના પર કામ કરે છે, ફક્ત ને ફક્ત કમાન્ડ તેના માલિકના હુકમ ઉપર। તો અહીંયા જોઈએ એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ, કે બધું જ બાબતો, જે કે બાબતો અંદર ડેટા ફિટ કરવામાં આવે છે એ બધા જ ડેટા કેવી રીતે છે, વેલ ટ્યુન્ડ એટલે સારી રીતે કાર્યશીલ થઈ શકે તેવા, એન્ડ ફિક્સ્ડ અને એને ફિટ કરવામાં આવે। પ્રેમ ચોપરા સીમર સેટિસ્ફાઈડ વિથ ધ, અને પ્રેમ ચોપરા આ જે ડીલ થઈ, આ જે સોદો થયો, બરાબર, એનાથી ખુશ હતા, એટલે કે આ જે રોબોટ લેવો હતો અને એના વિરુદ્ધ સોદો થયો, કે રામ પેલા શું કહેવાય, જેની પ્રેમ ચોપરા જે પ્રકારની રિક્વાયરમેન્ટ હતી એ જ પ્રકારની રિક્વાયરમેન્ટ આમાં ફિટ કરવામાં, અને એ આ ખરીદીથી ખૂબ જ ખુશ હતો। આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ
the discipline of robotics. Ram Singh has an English system of three principles. यानी समझाता कहीं हो कि भाई बदाल रोबोट होते ना यांत्रिक मूल्यों साथे संकलायलो से कि बराबर के देना में अमुक बाबत तो फिट करवा मारे ची ये अमुक सिद्धांत पर काम करे ची. Ram Singh has system of three principles. ये Ram Singh की अंदर पर एवं प्रकार का सिद्धांत जगह जो त्रण सिद्धांत ऊपर दे काम करे ची. First, the robot will obey his master. કે રોબોટ હંમેશા તેના માલિકને હુકુમનો શું કરશે આજ્ઞાનો શું કરશે પાલન કરશે. આપણી પણ ફરજ છે માતા-પિતા વડીલોની આજ્ઞાનો શું કરવું પાલન કરવું જોઈએ. જે આપણે કેટલા અંશે કરીએ છીએ આપણા પર જવાબદાર છે આપણે જાણીએ છીએ. જોઈએ ધ રોબોટ પહેલું શું છે કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. નાઉ સેકન્ડ, ધ રોબોટ વિલ નોટ હર્ટ હ્યુમન. કે રોબોટ ક્યારે હ્યુમન એટલે કે માણસને નુકસાન પહોંચાડશે नहीं. आ आगे बीजो सिद्धांत एंड द थर्ड वाज द रोबोट विल नॉट टेक हार्म टू हिमसेल्फ. के रोबोट પોતાની જાતને નુકસાન પહોંચાડી શકશે નહીં. પહેલો માલિકનો હુકમ માનશે, બીજો કોઈ વ્યક્તિને નુકસાન માણસને નુકસાન નહીં પહોંચાડે, ત્રીજો સિદ્ધાંત તે ક્યારે પણ પોતાની જાતને નુકસાન પહોંચાડશે નહીં. પ્રેમ ચોપડા હિયર ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ. હિયર પ્રેમ ચોપડાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો અને તો ખુશ ખુશ થઈ ગયો. એને બીજું જોઈ તો શું હતું, એક એ સારી બાબત માટે તો લેતો નહોતો, એ એક ખરાબ આશાથી જ એને આ રોબોટ ખરીદવાની ઈચ્છા કરાવી. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ અધર ટુ. કે બીજા બે સિદ્ધાંતોની એને નોંધ લીધી નહીં. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન્ડ ધ સેલ્ડી એન્ડ કોન્ટ્રેક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. પછી એને શું કર્યું, એની હામાં હા મિલાવી ખૂબ જ વિનમ્રતાથી. અને પછી જે વેચાણ દસ્તાવેજ હોય બરાબર રોબોટ લેવા માટે ને કોઈનો દસ્તાવેજ કે તમે કોઈ આનો મિસયુઝ નહીં કરો, વેચાણ કરાર કર્યો અને કોન્ટ્રાક્ટ ઉપર સહી કરી. હી હેડ નાઉ ગોટ અ સર્વન્ટ. અને હવે તે શું મળી ગયું, એક નોકર. સર્વન્ટ એટલે નોકર, સર્વન્ટ એટલે નોકર. અને બીજું મળી ગયું તો શું મળી ગયું, એકમ્પ્લિશ એક સાગરી કોઈ નોકર જે હુકમ આપશે કરશે અને એને જે કામ કરાવવું હોય એવા પ્રકારનું એને સુરેખ દુ કે ભાઈ સારી બાબત માટે એને પાર્ટનર કે જેને સહાય જેને હંમેશા સાથે રહે. તો જોઈએ ઇફ Ram Singh 070 માઇલ રોબોટ કેન શોપ ફોર સોરી એનાથી પણ કેમ ના ખરીદી શકે બરાબર. એટલે અમુક વસ્તુ કેવી હોય છે કે તમે આ વસ્તુ ખરીદી શકો તો આ વસ્તુ ખરીદી શકો. એમ અહીંયા પણ આપણે એક છોકરાને એવું થયું કે જો આ કરિયાણ ખરીદી શકશું તો મારા માટે મોગા મોગા ઝવેરા કેમ. થર્ડ, પ્રેમ ચોપડા. ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ હાવી પેકેટ્સ બાઇંગ થિયેટર ટિકિટ્સ કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાયક્સ વેર અ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વાસ. કે માર્કેટની અંદર બધા અને કુતુબક વલન કે આ એક એવા પ્રકારનો રોબોટ હતો કે કેરિંગ હાવી પેકેટ મોટા મોટા પેકેટ્સ પકડી શકતો હતો. બાઇંગ થિયેટર ટિકિટ, થિયેટરમાં લાઈનમાં ઊભું રહેવાની જરૂર નહીં, જઈને રોબોટ જઈને ટિકિટ લઈ આવે. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ અને કરિયાણાની દુકાનમાંથી કરિયાણાની થેલી પકડીને કાર સુધી લઈ આવ્યા હતા તેમાં મૂકી દે. બસ આ બધા કોમન કામ હતા પણ બધાને આ જોઈને શું લાગ્યું, આશ્ચર્ય લાગ્યું કે ભાઈ આ આવા પ્રકારનું કામ કરે છે. રમૂજ પ્રમાણે તેવું Ram Singh 070 is what for all a passion efficient. કે Ram Singh 070 આમ જોઈએ તો ખૂબ જ efficient હતો, કાર્યદક્ષ હતો. તે એના કારણ કે તે એના માલિકના હુકમનું શું કરતો હતો, પાલન કરતો હતો. અને એને જેવા પ્રકારના કામ કરવાના હતા એ બધા જ ડેટા એને અંદર ફિટ કરવામાં આવ્યા. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇનટુ ધ શોપિંગ ટ્રોલી. તે શું કરતો હતો, શોપિંગ ટ્રોલી ની અંદર જે મોટા મોટા મોલ લઈ જાય આપણે વસ્તુ ખરીદવા જતો ટ્રોલી આપે નાની નાની લારી જેવી હોય જે ટાયર હોય એ વસ્તુ બધી નાખવાની એક. એન્ડ
पोस्ट ऑफ द नेक्स्ट पे ट्रॉली पकड़े छे मॉल में जाए छे પછી ત્યાં એક વસ્તુ લે છે ત્યારે એના માલિક ને બીજા કમાની રાહ જોવે છે 2 કિલોગ્રામ ફ્રોમ મેંગોઝ રાઈટ એન્ડ જ્યુસી એનો માલિક હુકમ કરે છે કમાન્ડ કરે છે બીજી તરફ કે ભાઈ જા પેલા કેરીના ડબલામાંથી સરસ મજાની શું કરે છે કે 2 કિલો કેરી લઈ આવ કે રાઈટ એન્ડ જ્યુસી પાકેલી અને રસદાર સ્વાદિષ્ટ કેવી ફ્રોમ અ ડિસ્ટન્સિંગ અ હ્યુજ પાઇલ ઓફ ગેરવેસ અ પાઇલ ઓફ મેંગોઝ ઇન નો ટાઈમ રામસિંગ 07 હેડ સિલેક્ટેડ ધ બેબી સ્વાન ની સામે એક કેરીનો ડબલો પડેલો હતો અને એને કોઈ ટાઈમ જ ના લાગ્યો ફટાફટ જાય છે અને કમાન્ડ પ્રમાણે એ પ્રકારની કો સેકન્ડ ની અંદર કેરીઓ કલેક્ટ કરી અને ટ્રોલી માં પે પછી કેનો માલિક કુમાર પે એટ ધ કેશ કાઉન્ટર ને જા ભાઈ કાઉન્ટર પર જઈને પૈસા આપે પર કાઉન્ટર ઉપર જાય છે તો કુછ હતો રોબોટિક ચાલ આપણે જોઈએ કેવી હોય રમૂજ પ્રમાણે તેવી બરાબર આ ખ્યાલ આવ્યો છે કે રામસિંહ 070 એ પોતાના માલિકનો હુકમ નું કેવી રીતે પાલન કરે છે તેનામાં કોઈ લાગણી કે સેન્સ નથી ગુસ્સો નતો થતો એ આપણે થોડા થોડા કરો છો ના તેનામાં લાગણી જો સેન્સ હોય તો એ રોબોટ કહેવાય નહીં લાગણી અને જે સેન્સ આપણામાં હોય એ કોણ હ્યુમન ની અંદર જોવા મળે માણસોની અંદર પ્રાણીઓની અંદર તો રામસિંહ 070 ફોલો ટ્રેન ચોપડા લાઈક અ ફેથફુલ ડોગ When he stopped at Bhopal, Ram Singh 07 एक पालतू कुत्रा जीव और पालतू प्राणी जीव के देखे ना हमें जब कुत्रा मालिक प्रेम चोपड़ा ना कमांड ऊपर काम करे जिनो मालिक जेके हुकुम आपे ते करे जावे एक एक वगर एक शॉप आकर के शॉप को नाम को तो भोपाल जी जमीन आपकी दुकान Through the glass window he show a generous display of gold hair. ये प्रेम चोपड़ा ने जोयु के દુકાનની ડિસ્પ્લેની અંદર ખૂબ જ મોગા મોગા સરસ મજાના ઘરેણા ડિસ્પ્લેમાં મૂકેલા હતા એટલે કે આપણે જોઈએ જોઈએ કોની દુકાનમાં જઈને બધું શોકેશમાં મૂકેલા હોય કોઈ પણ વસ્તુ જ્યાં સુધી શોકેશમાં શો અપ ના કરે ત્યાં સુધી વસ્તુ વેચાતી નથી દરેક વેપારીની આવડત હોય છે ક્વિકલી પ્રેમ ચોપરા ડિસેપર અરાઉન્ડ પર ઝડપથી પ્રેમ ચોપરા એક કોર્નરમાં જઈને સંતાઈ જાય છે એન્ડ ઇનટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી અને રિમોટ કંટ્રોલ ખૂબ જ ધીમે થી અને સ્પષ્ટ અવાજમાં બોલે છે પિક અપ અ નેકલેસ જા દુકાન માલિક લઈ જાય નેકલેસ નેકલેસ એટલે કે હા એન્ડ હાઈડ અને સંતાડી દે નો નોઇસ અવાજ કરીશ નહીં અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ જો કોઈને કહીશ તો તારી સિસ્ટમને સ્પર્શ ડિફ્યુઝ કરી નાખીશ એટલે કે બંધ કરી દઈશ આવું કોણે ધમકી આપી પ્રેમ ચોપરાએ પ્રેમ ચોપરાએ આ કઈ જે કઈ ધમકી આપી એ તો તેનામાં રોબર્ટ માટે રામસિંહ 070 માટે શું હતું એક પ્રકારનો હુકમ જ હતો એ હુકમનું પાલન કરે છે અને તે પ્રમાણે કાર્ય કરવા માટે આગળ વધે છે રામસિંહ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ રામસિંહ 070 ધીમે ધીમે કોઈને ખ્યાલ આવતો નથી કારણ કે મશીન છે માણસ હતો ભાઈ આ વસ્તુ કેમ આપી આવશે ને આપણું મૂવ પાતા જે પર આ તો ચૂપચાપ શાંતિથી જાય છે કોઈને ખબર પડ્યા વગર ક્લોઝ ટુ ધ કાઉન્ટર ધીમે રહીને કાઉન્ટર ની પાસે જાય છે હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાઇલેન્ટલી એના આ રહેલો જે મેટાલિક હાથ ધીમે રહીને નીકળે છે એન્ડ અ નેકલેસ વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ ઝડપથી એ નેકલેસ પકડી લે છે અને પોતાના સ્ટોરેજ યુનિટમાં વિધાઉટ અ બ્લિંક ઓર અ જિંગલ કોઈ પણ પ્રકારનો રણકાર કે કોઈ પણ પ્રકારનો જિંગલ એટલે કે ખણખણાટ વગર એ પોતાનું હી નો બડી ટુ નોટિસ અને આ બાબત તો કોઈ નોંધ પણ લેતો નથી કે બધાના માનવામાં નથી આપણે રોબોટ આવો અને આ રીતે એ જે પહેલું ખરાબ કૃત્ય એ રોબોટ દ્વારા પ્રેમ ચોપરાએ અને ધીમે ધીમે આ એક ક્રમ બનતો ગયો નિત્ય ક્રમ બનતો કે લાલચ બુરી બલા હે કે લાલચનો માપ મોટો નથી લાલચ વધવા લાગી બરાબર ધીમે કોઈને ખ્યાલ આવતો ન હતો અને ધીમે ધીમે માર્કેટમાં આ પ્રકારની ચોરીઓ અલગ અલગ પ્રકારની ચોરીઓ થવા લાગી ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ એ ખૂબ જ મૂલ્યવાન એન્ટિક્સ મોગામાં મોગી પ્રાચીન વસ્તુઓ થી લઈને ઓર્નામેન્ટ્સ ઘરેણા એન્ડ પ્રેસિયસ સ્ટોન કિંમતી રત્ન જડી દેવી
हीरा केमल स्टोन पत्थर द शॉप लिफ्टिंग वेंडर द पर्सन डे विदाउट एनी ट्रेस ऑफ एंग्जायटी एंड रिकॉग्नाइज इन द बेकरी ये धीमे धीमे गायब થવા લાગે દુકાનદારો ની ચિંતા વધવા લાગી અને પણ બીજી બાજુ રામસિંહ 070 ને કોઈએ નોટિસ ના કર્યું એટલે રામ પ્રેમ સુપ્રા ની જે હિંમત ધીમે ધીમે સુપર વળે વધવા લાગી એનું પરિણામ શું આવશે એને ચિંતા કર્યા વગર આ નિત્યક્રમ ચાલુ ને ચાલુ But the confused reaction of shop owners gradually become louder. धीमे धीमे आ समस्या मोटी थती गई बराबर अने मार्केट नी अंदर बधा हवे चिंतित थवा लाग्या दरेक दुकान मने लागे कि वस्तु गायब थई छे अनावेल आ बधी बाबतो थी अजाण एवा प्रेम चोपरा ए पछी एक दिवस फरीथी प्रेम चोपरा वेंट ऑन विथ हिज शॉप लिफ्टिंग स्प्री अंटिल अ यंग फ्रेंडर नोटिस एन एक्सपेंसिव वॉच ऑफ गन ग्रेव डिसिप्लिन इनसाइड ऑफ मेटालिक ब्लू ओवर के एक वक्त मार्केट की अंदर फूड स्टॉल पर जाए छे અને ફૂડ સ્ટોલ ની ઉપર એક અખાની ગ્રેપ્સ જે ખૂબ જ મૂલ્યવાન છે કે જે ખૂબ જ કિંમતી કિંમતી એટલે કે મોગામાં મોગી હોય છે એ ગ્રાહક નું બંચ એને ધીમે ધીમે પોતાના સ્ટોર લીટર નાખતા તેના વેન્ડર એટલે કે તેના માલિકે એ ફૂડ સ્ટોલ વેન્ડરે જોઈ લીધું એટલે ખુશ વિચારા યંગ માટે धीमे धीमे दिस द इंसिडेंट वाज रिलेटेड ऑल ओवर અને આ ઇન્સિડન્ટ ધીમે ધીમે બધાને ખબર પડવા લાગી એન્ડ નો સુનર હેડ દે હિયર ધેર સમ શોપકીપર રિકોર્ડ ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબર્ટ ઇન ધેર શોપ ઓવર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ અને ધીમે ધીમે આ વસ્તુ કેવી બ્લુ કલરના રોબોટે પ્રોસ્ટોટ પરથી અફઘાની ગ્રેપ્સ ગ્રાહકનો બંચ ઉઠાવ્યું છે એ વાત જેની માર્કેટમાં ફેલાવવા અને જે જે આ બાબતનો ભોગ બન્યા ચોરીનો ભોગ બન્યા તરતી દુકાન માલિકોને નોટિસ થવા લાગી હા કે જ્યારે જ્યારે તેમના દુકાનમાંથી આવી વેલ્યુએબલ વસ્તુ કોઈ ચોરી થઈ ત્યારે એ પહેલા આ બ્લુ રોબોટની હાજરી બધાએ નોંધી કે હા ભાઈ જવેલરી દુકાનમાં ચોરી થઈ તો જવેલરી પણ નોટિસ કરી કે હા ભાઈ આ ચોરી થઈ એના કદા આપણો બ્લુ રોબોટ અમારી દુકાનમાં જોવા તેમ અલગ અલગ દુકાનોએ નોટિસ કર્યું એન્ડ ધ ધીસ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નવરા અને કોઈ ચોણને વિલંબ કર્યા વગર આ માહિતીની ઇન્ફોર્મેશન આ બાબત સીધી પોલીસ હેડક્વાર્ટરે પહોંચી જાય છે આગળનું પરિણામ શું આવે છે એ જોઈશું આપણે બીજા ત્રીજા ભાગમાં બરાબર ત્યાં સુધી આ યુનિટ ની અંદર જે કે સ્પેલિંગ હો કે જે કે બાબતો શબ્દો તમને અટપટા લાગે ન અર્થ મે ભર સમજાવવાની કોશિશ કરી છે નામ તો ફરીથી સમજજો ફરીથી જોજો બરાબર બીજો યુનિટ નો નેક્સ્ટ ભાગ આપણે નેક્સ્ટ વિડિયો માં જોઈશું સી યુ થેન્ક યુ